48 કલાકની ભૂખ હડતાલ બાદ ડીઆરબી કોલેજે ફીમાં ઘટાડો કર્યો. એબીવીપીના વિદ્યાર્થીઓએ ડીઆરબી કોલેજ બહાર ભૂખ હડતાલ કરી હતી. ફાઇનાન્સ કોલેજ મેનેજમેન્ટના પ્રમુખે નિર્ણય લીધો કે બીકોમમાં રૂપિયા 1500, બીબીએ બીસીએમાં 1870ની રાહત. આર્થિક સંકટ અનુભવતા વિદ્યાર્થીઓને ફ્રીમાં રાહત મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ડીઆરબી કોલેજની બહાર 48 કલાકની ભૂખ હડતાલ કરી હતી, જેને પગલે ડીઆરબી કોલેજે બીકોમની ફીમાં રૂપિયા 1500 તથા બીબીએ અને બીસીએમાં રૂપિયા 1870નો ઘટાડો કર્યો છે. માર્ચ 2020ના લોકડાઉન બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ આર્થિક સંકટમાં મુકાયા હતા. આ સ્થિતિને જોતા વીએનએસજીયુની સિન્ડિકેટેડ વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવાનો નિર્ણય કર્યો હતો. સિન્ડિકેટેડ ટ્યુશન ફીમાં 12% અને એફિલેશન ફીમાં 100%ની સાથે જુદા જુદા હેડની ફી ઘટાડી હતી. 12% ટ્યુશન ફીના ઘટાડાને કારણે ખાનગી કોલેજોને મોટું નુકસાન પહોંચી રહ્યું હોવાની સાઉથ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મેનેજમેન્ટ એસોસિએશને સિન્ડિકેટ નિર્ણયનો વિરોધ કરી ફીમાં રાહત આપી ન હતી. એસોસિએશનના પ્રેસિડેન્ટ તેમજ ડીઆરબી કોલેજના ટ્રસ્ટી મહેન્દ્ર પટેલે પણ તેમની કોલેજના વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપી ન હતી, જેને પગલે એબીવીપી વિદ્યાર્થીઓએ ગુરુવારે ડીઆરબી કોલેજ બહાર ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. 48 કલાક બાદ પણ એબીવીપીને ભૂખ હડતાળ નહીં ખેંચતા. મારું નામ હિતેશ મીઠાભાઈ ગિલાદર છે. હું હાલમાં સુરત મહાનગરમાં મંત્રીની જવાબદારી નિભાવી રહ્યો છું. આપનું આજે અહીંયા આવવાનું કારણ? અમારું આવવાનું કારણ છે કે હું ડીઆરબી કોલેજ છે, ડીઆરબી કોલેજના પ્રશાસન દ્વારા ફીઝમાં નથી ઘટાડો કરવામાં આવ્યો, ને ત્યાં દુકાન જબરજસ્તી વિદ્યાર્થીઓને મેસેજ કરવામાં આવ્યો કે તમે ફીસ ભરો નહીં તો તમારું એક્ઝામ ફોર્મ રદ કરવામાં આવશે. તેની માટે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે સવારથી અહીંયા બેસેલા છે. પ્રિન્સિપલ શું કહે છે? પ્રિન્સિપલ શું કહે? પ્રિન્સિપલ તો કોઈ જવાબ જ નથી આપતા. ગુંગા ગયા હું ગુંગાની જેમ આવે, કેમ કે દીકરા મારા હાથમાં કંઈ નથી, આમ કહીને હાથમાંથી ચટકી જાય છે. આગળનો શું ઉદ્દેશ્ય છે તમારો? આગળનો ઉદ્દેશ્ય છે કે જ્યાં સુધી અમારી માંગ વિદ્યાર્થીઓને હિતનો નિર્ણય નહીં આવશે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ સવારથી જેમ આજે બેસેલી છે તેમ અમારા ચાર કાર્યકર્તા ભૂખમાં અનસર પર બી હમણાં હાલમાં બેસી રહ્યા છે. 25 લોકો હમણાં સ્પોટ પર છે. જરૂર પડશે તમે આવતીકાલે વિદ્યાર્થીઓને પણ બોલાવશે. હજી ક્યાં સુધી બેસશો? જ્યાં સુધી અમારી માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી અમે અહીંયા જ બેસશું. બોલો ભારત માતા કે જય. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.